ત્રીજા તબક્કાના વધારેલા લોકડાઉનના કારણે હવે મધ્યમવર્ગીય પરિવાર પણ મુશ્કેલીમાં મુકાયો છે। લોકડાઉનના ત્રીજા તબક્કામાં હવે લોકોને ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે। એટલું જ નહીં, ભારતીય અર્થતંત્ર પર પણ તેની ગંભીર અસર જોવા મળી રહી છે। કોંગ્રેસ વધી રહેલા લોકડાઉનનો સતત વિરોધ કરી રહી છે। લોકડાઉન એકમાત્ર ઉકેલ નથી તેમ જણાવી આજે વડોદરા શહેરના ધારાશાસ્ત્રી અને કોંગ્રેસ પ્રવક્તાએ સરકારની નીતિઓની સામે સવાલ ઉભા કર્યા હતા। કકડભૂસ થયેલી આર્થિક સ્થિતિ અંગે સરકાર જરાય પણ ચિંતિત નથી તેમ તેઓએ જણાવ્યું હતું। વડોદરાની વાત કરતા તેઓએ કહ્યું હતું કે માત્ર નાગરવાડામાં જ 75% કેસ પોઝિટિવ આવ્યા છે, જેના કારણે આખા શહેરને બંધક બનાવવામાં અન્ય શહેરીજનોએ શું ગુનો કર્યો છે। 350 કેસ સામે 20 લાખ ઉપરાંતની વસ્તી ઘરમાં કેદ છે, જેમાં મોટા ભાગના મધ્યમ વર્ગીય પરિવારો છે। આ લોકડાઉનના મારથી તેઓ આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે। લોકડાઉન એટલે કે આખા દેશનું તમામ તંત્રને બંધ કરી દેવાનું, અને આજે 50 દિવસ જેવા થવા આવશે તો દેશ આખો એક પેરાલિસિસ જેવી હાલતમાં થઈ ગયો છે। તમામે તમામ તંત્ર, બેન્કિંગથી લઈ કે પેટ્રોલથી લઈ કે વ્હીકલથી લઈ ને રોજગારીથી લઈ, તમામ વસ્તુ બંધ થઈ ગઈ, અને આ લોકડાઉન એ કોરોના કરતાં પણ વધારે ભયાનક થતું જતું હોય એવું દેખાઈ આવે છે। જ્યારે દેશના મેઇન મુખ્ય અર્થશાસ્ત્રીઓ રઘુરામ રાજન, જે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડમાં છે, કે નારાયણ મૂર્તિ જેટલા મોટા બિઝનેસમેન, એ જો કહેતા હોય કે આ લોકડાઉન વધારે લાંબુ ના હોવું જોઈએ, તો સરકારે ચોક્કસ આની માટે વિચારવું જોઈએ અને લોકડાઉનને રિલેક્સ કરવું જોઈએ। દાખલો આપું તો વડોદરા શહેરમાં એક ચોક્કસ વિસ્તારમાંથી કેસો આવ્યા અને બધા થઈને 324 કેસ આવ્યા, એમાંથી 75% માત્ર નાગરવાડામાંથી આવ્યા, તો બાકીના અલકાપુરી વિસ્તાર કે ગોત્રી વિસ્તાર કે જ્યાં આગળ જ્યાં કેસો જ નથી, તો એ લોકોને સને માટે આ જેલમાં ગાળી રાખવાના? 20 લાખની વસ્તીમાં 300 કેસો આવે ને એક જ વિસ્તારમાંથી આવે, તો બાકીના લોકોને સજા સના માટે? ને આખું અર્થતંત્રને બ્લોક કરી દીધેલું છે, આ બિલકુલ સમજ વગરનું છે। અમેરિકા જેવા દેશમાં જ્યાં 50,000થી વધારે લોકો મરી ગયા કોરોનાને કારણે, તો એ દેશે જ્યારે આટલું રિલેક્સ કરી નાખ્યું હોય લોકડાઉનને, તો એને અર્થતંત્રની પણ ચિંતા કરવી અને કોરોનાનું સંક્રમણ વધે નહીં એની પણ ચિંતા કરવી, આ બંનેનું સમન્વય કરી અને નિર્ણય લેવો।